હેલો એન્ડ વેલકમ બેક સ્ટુડન્ટ્સ, મારું નામ છે નિશાંત કતીરા અને આપણે શીખી રહ્યા છીએ પ્રકરણ 13 પૃષ્ઠફળ અને ઘનફળ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ સ્વાધ્યાય 13.1. 13.1નો પ્રથમ સમ બહુ જ ઇઝી છે. બે ઘન પૈકી પ્રત્યેકનું ઘનફળ 64 સેમી ઘન હોય તથા બે ઘનને જોડવાથી બનતા લંબઘનનું પૃષ્ઠફળ શોધો. બરોબર, તો અહીં બે ઘન આપેલા છે, તેમનું એક ઘનનું ઘનફળ આપેલું છે 64. ઘન એટલે સમઘન સમજવાનું છે આપણે, અને જો બે સમઘનને આપણે જોડી નાખીએ તો આ લંબઘન બની જાય છે, અને આ લંબઘનનું પૃષ્ઠફળ શોધવાનું છે. અને પૃષ્ઠફળ શોધવા માટે આપણે બાજુના માપ જોઈશે, લંબાઈ જોઈશે, પહોળાઈ જોઈશે, ઊંચાઈ જોઈશે, જે આપણી પાસે કંઈ પણ નથી. આપણી પાસે માત્ર લંબ સમઘનનું ઘનફળ છે. તો આ ઘનફળની મદદથી આપણે સમઘનની બાજુનું માપ શોધીએ સૌથી પહેલાં. ચલો, સમઘનના ઘનફળનું સૂત્ર ખ્યાલ છે તમને? સૂત્ર માટેનો એક આખો ઇન્ટ્રોડક્શન અને ફોર્મ્યુલાઝનો મેં વિડીયો અપલોડ કર્યો છે, આ વિડીયો અગાઉનો જ વિડીયો, જેમાં આ ચેપ્ટરમાં આવતા બધા જ સૂત્ર મેં એક સાથે તમને સમજાવ્યા છે. તો તે વિડીયો ખાસ જોઈ લેજો, તમને બહુ હેલ્પફુલ થશે. સમઘનનું ઘનફળ થાય એ નો ઘન, એ એટલે કોઈ પણ બાજુ, અને ઘનફળ આપેલો છે 64. 64 કઈ સંખ્યાનો ઘન થાય? 64 4નો ઘન થાય. જુઓ, 4 × 4 = 16 અને 16 × 4 = 64. તેથી 64 એટલે 4નો ઘન. હવે આપણે ઘન બંને જગ્યાએથી દૂર કરીએ એટલે બાજુનો માપ મળશે 4 સેમી. તો આ ઘનની બધી બાજુઓ 4 સેમીની થશે. આ 4, આ ઊંચાઈ પણ 4, પહોળાઈ આપણને દેખાતી નથી, આમાં દેખાય છે. જુઓ, આ ઘન માટે પણ લંબાઈ 4, પહોળાઈ 4, ઊંચાઈ 4. હવે બે ઘનને આપણે જોડી નાખશું તો પહોળાઈ ને ઊંચાઈ તો 4 જ રહેશે, પણ લંબાઈ વધી જાય છે. જુઓ કેટલી થઈ જાય છે, 8 થઈ જાય છે. તેથી આ લંબઘન બની ગયો, અને આપણે લંબઘનનું પૃષ્ઠફળ શોધવાનું છે. લંબઘનનું પૃષ્ઠફળનો સૂત્ર, સૂત્ર તરત યાદ આવવા જોઈએ તો આ ચેપ્ટરના માર્ક મળશે. જો ભૂલી જશો તો પછી કંઈ જ નહીં કરી શકો. લંબઘનનું પૃષ્ઠફળ બરાબર 2 × LB + BH + HL. L એટલે લંબાઈ, લંબાઈ થાય છે 8. B એટલે પહોળાઈ, પહોળાઈ થાય છે 4. ફરીથી B, પહોળાઈ 4. H એટલે હાઈટ, ઊંચાઈ 4. H ઊંચાઈ 4 અને L એટલે લંબાઈ 8. L એટલે લેન્થ, લંબાઈ, B એટલે બ્રેથ, પહોળાઈ, અને H એટલે હાઈટ, ઊંચાઈ. બહુ સિમ્પલ સમ. 8 × 4 = 32, 4 × 4 = 16 અને 4 × 8 = 32. આ બધાનો સરવાળો 32 + 32 એટલે 64, 64 + 16 એટલે 80, અને 80 × 2 એટલે 160 સેમી વર્ગ. યાદ રાખજો, જ્યારે પણ પૃષ્ઠફળ અથવા ક્ષેત્રફળ શોધો તો પાછળ સેમી વર્ગ અથવા મીટર વર્ગ લખવાનું ભૂલતા નહીં, નહીંતર અડધો માર્ક કપાઈ જશે તમારો. અને ઘનફળ શોધો તો પાછળ સેમી ઘન અથવા મીટર ઘન લખવાનું. હવે શીખીએ દાખલા નંબર 2. બહુ સિમ્પલ સમ છે, 3 કે 4 માર્કમાં પૂછાઈ શકે અને તમારાથી 100% થઈ જશે. સ્ટાર્ટિંગમાં જેટલું વધારે ધ્યાન આપશો એટલું તમને પાછળના અઘરા સમ્સ પણ ઇઝી લાગશે. જો સ્ટાર્ટિંગમાં ધ્યાન નહીં આપો તો પાછળ ટફ થઈ જશે. એક અર્ધગોલક પર એક પોલો નળાકાર બેસાડેલો હોય તેવું એક પાત્ર છે. અર્ધગોલકનો વ્યાસ 14 સેમી છે અને પાત્રની કુલ ઊંચાઈ 13 સેમી છે. પાત્રની અંદરની સપાટીનું પૃષ્ઠફળ શોધો. પૃષ્ઠફળ એટલે ક્ષેત્રફળ શોધવાનું છે. સૌથી પહેલાં આપણે આકૃતિ દોરીએ. અર્ધગોલક ઉપર નળાકાર છે, તો નળાકાર
એની નીચે અર્ધગોલક. ઓકે, આ નળાકારની ત્રિજ્યા, આ પણ નળાકારની ત્રિજ્યા, આ નળાકારની ઊંચાઈ અને આ અર્ધગોલકની ત્રિજ્યા. યાદ રાખજો, નળાકારની અને અર્ધગોલકની ત્રિજ્યા હંમેશા સમાન જ થાય, કારણ કે બંને અર્ધગોલક ઉપર નળાકાર છે એટલે આ સાઈડ બંનેની પહોળાઈ તો સેમ જ થાય છે, તો ત્રિજ્યા બંનેની શું થશે? સમાન જ થશે. હવે વ્યાસ આપેલો છે દાખલામાં, અને જ્યારે કોઈ પણ દાખલામાં વ્યાસ હોય તો સૌથી પહેલું કામ આપણે ત્રિજ્યા શોધવાનું. ત્રિજ્યા બરાબર વ્યાસ છેદમાં બે. વ્યાસ છે 14, 14ના અડધા 7 સેમી. તો નળાકારની ઊંચાઈ 7 સેમી, નળાકારની ત્રિજ્યા 7 સેમી અને શંકુની ત્રિજ્યા પણ 7 સેમી. આખા પાત્રની કુલ ઊંચાઈ 13 સેમી છે. કુલ ઊંચાઈમાં નળાકારનો ભાગ પણ આવી જાય અને અર્ધગોલકનો ભાગ પણ આવી જાય. અને તમને ખ્યાલ છે કે અર્ધગોલકમાં માત્ર ત્રિજ્યા જ હોય, ઊંચાઈ હોય નહીં. અર્ધગોલકની વક્ર સપાટીનો સૂત્ર છે 2πr², જ્યાં ક્યાંય ઊંચાઈ આવતી નથી, h આવતું નથી. તો ઊંચાઈ માત્ર નળાકારની જ હોય. તો આ કુલ ઊંચાઈમાંથી અર્ધગોલકની ત્રિજ્યા આપણે બાદ કરી નાખીએ તો નળાકારની ઊંચાઈ આપણને મળી જાય. કેટલી થશે બોલો? 13માંથી 7 માઇનસ કરી નાખો તો 6. બસ હવે આપણે લખીએ સૂત્ર. પાત્ર બે વસ્તુનો બનેલો છે, નળાકાર અને અર્ધગોલક, અને આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. તો પાત્રનું ક્ષેત્રફળ બરાબર નળાકારની, હવે નળાકારના બે સૂત્ર છે ક્ષેત્રફળના, વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને કુલ સપાટીનું ક્ષેત્રફળ. આપણે કયા સૂત્રનો ઉપયોગ કરશું? હંમેશા યાદ રાખજો, કાંઈ ન કીધું હોય તો વક્ર સપાટીના ક્ષેત્રફળનો ઉપયોગ કરવાનું. તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને અર્ધગોલકમાં પણ બે સૂત્ર, તો એમાં પણ આપણે વક્ર સપાટીના ક્ષેત્રફળનો ઉપયોગ કરશું. ચલો, નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ઝડપથી કહો, 2πr(h). અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πr². હવે આમાં આપણે કિંમત મૂકશું, પણ કિંમત મૂકવાથી પહેલાં જો કાંઈ પણ બંનેમાંથી સામાન્ય નીકળતું હોય તો સામાન્ય કાઢી લેવાનું. ચલો, સામાન્ય શું નીકળે છે બંનેમાં? 2 બંનેમાં છે, ત્યારબાદ પાઈ બંનેમાં છે, આર પણ બંનેમાં છે. તો આ ત્રણ વસ્તુ કોમન નીકળશે, જે નહીં નીકળે કોમન તે આ કૌંસમાં આવશે. ચલો, આ સાઈડ શું બાકી રહ્યું? હવે h વચ્ચે પ્લસ, આ સાઈડ શું બાકી રહ્યું? આર. જુઓ, બે વખત છે, એક વખત કોમન નીકળ્યું, હજી એક વખત બાકી રહેશે. બસ હવે આપણે આમાં કિંમત મૂકી દઈએ, 2 ના 2, પાઈની કિંમત 22/7, આર એટલે ત્રિજ્યા, ત્રિજ્યા આપણને મળી 7, એચ એટલે ઊંચાઈ, ઊંચાઈ માત્ર નળાકારની જ હોય એટલે 6 લેવાની, 13 નહીં લેવાની, અને ત્રિજ્યા ફરીથી 7. કટ થાય છે 7/7, પણ પછી કરશું, પહેલાં કૌંસનું સાદું રૂપ આપી દઈ. 6+7 એટલે 13, આ બંને કટ. હવે જે બચ્યું તેનું ગુણાકાર કરી નાખી, 22 × 44, 44 × 13 આપણે કરીએ, સોરી 572. તો આખા પાત્રની અંદરની સપાટીનું ક્ષેત્રફળ 572 સેમી² થાય. કેટલો ઇઝી સમ હતો? તો આ પાર્ટમાં આપણે પ્રથમ 2 સમ શીખ્યા, બાકીના સમ્સ તમારે જોવા હોય તો નેક્સ્ટ પાર્ટમાં આપણે ફરીથી મળશું. થેન્ક યુ.